એટલે પછી મેં જુદા જુદા વિષયોમાં આજે તો બસોથી વધારે પપેટ શો લખ્યા છે અને ભજવ્યા છે ટીવી પર જુદા જુદા ટીવી ઉપર મેં એકવીસ સિરિયલો બનાવી છે ઓક્સફોર્ડમાં જ્યારે હું લેક્ચર કરવા ગયો ઓક્સફોર્ડ ત્યારે ડાયસ ઉપર પીએચડી હોય એ જ પગ મૂકી શકે એ મને ખબર હતી એટલે હું અચકાયો ત્યારે તેના પ્રોફેસર કે તમે પીએચડીથી આગળ છું પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ રિસાઈટ યોર લેક્ચર એટલે હું માત્ર ચાર પાંચ અંગ્રેજી ભણેલો માણસ ઓક્સફોર્ડમાં જો લેક્ચર કરી શકતો હોઉં શો કરી શકતો હોઉં તો એનો અર્થ એ કે હું મારા વિષયને વરેલો છું મારે અનેક ભાષાઓ જાણવી જ પડે એ એ અંદરથી મને સૂચ્યું કારણ કે માત્ર ગુજરાતમાં જ હું કામ કરું તો એ પૂરતું નથી બીજું મારે તો આખા દુનિયામાં કામ કરવું જોઈએ આ મારી કળાને લઈને દરેક ક્ષેત્રમાં ઉપયોગી થાય એવો પ્રયત્ન મારે કરવો જોઈએ એટલે પછી હું અંગ્રેજી તો શીખ્યો જ ભારતની બહાર જ્યારે જરૂર પડે ત્યારે હું ત્યારે જ અંગ્રેજીમાં બોલું છું મારા ભારતીય ભાઈઓ ભાઈઓ બહેનો સાથે જ્યારે મારે અંગ્રેજીમાં બોલવું પડે છે ત્યારે મને દુઃખ થાય છે આપણે પોતાની ભાષાને આપણે જાણતા નથી અને પરદેશથી કોઈ અંગ્રેજને એમ કહો છો કે તું ગુજરાતી શીખી જા એ એ રીતે તૈયાર નહીં થાય હું શા માટે શીખું મારી ભારત મારી ભાષા સમૃદ્ધ છે આપણી ભાષાઓ પણ સમૃદ્ધ છે પણ એક ફેશન કરવા માટે થઈને હવે અહીંયા એ ઈસરોમાં હું એક શો કરવા ગયેલો ત્યાં મારી સિરિયલ ચાલતી હતી અમે ને અમારી ભૂરી એ દોઢ વર્ષ ચાલી પછી ગામડું જાગે છે એ પણ લગભગ દોઢ પોણા બે વર્ષ સુધી ચાલ્યું તો એક જ પાત્ર હતું એટલે હું પપેટ્સ મારા થેલામાં નાખી અને તે વખતે ધોત્યો જબ્બો પહેરતો હતો અને ટોપી ગાંધીજીની અસર હતી તે દરવાજા આગળ ગયો એટલે પેલો ત્યાં તો મિલિટરીનો પહેરો એટલે મને કેધર જાતા મેં કહ્યું ભાઈ મારું અહીંયા શૂટિંગ ચાલે છે આજે શૂટિંગ છે એટલે હું જાઉં છું ક્યાં કામ કરતા એ મેં કહ્યું પપેટ કહ્યું પપેટ યાને ક્યાં મેં કહ્યું કટપુતળી કે અચ્છા ઇધર બેઠ ઇધર બેઠ મેં પૂછતા હું એ માણસે મારો કોઈ જાતનું માન સન્માન રાખ્યું નહીં કઠપુતળી વાળો એટલે અપમાન કરી શકાય આવો માણસ આવી એની ધારણા આખા ભારતમાં આ જ વાત છે કઠપુતળીની કળા કેટલી ઉચ્ચ કક્ષાએ હતી એની મને ખબર છે કારણ કે બે વર્ષ સુધી મેં એના પર રિસર્ચ કર્યું છે પણ સામાન્ય રીતે એ લોકો જાણે કે બેગર્સની લાઇનમાં મુકાઈ ગયા છે અને મને પણ એમાં જ ગણ્યો એટલે પછી તો મેં ફોન કરીને ડિરેક્ટરને બોલાવ્યા તે વખતે રાયના કરીને ડિરેક્ટર હતા એ આવ્યા એમણે પહેલાં કહ્યું કે ભાઈ એ તો અમારા કલાકાર એનકો અંદર દેના ચાહીએ આજ એનકા શૂટિંગ એ પણ નહીં કહ્યું કે મેરે કો ક્યાં માલુમ પણ મેં નક્કી કર્યું કે હવે હું આ લહેંગા જબ્બા પડતાં મૂકું છું બીજા જ દિવસે મેં તે જ દિવસે મેં પેન્ટને શર્ટને તૈયાર ખરીદી લીધા અને બીજા દિવસે પેન્ટ શર્ટને પહેરીને ગયો એટલે પેલો કહે હોય સાહેબ હા કહે છે આઈએ આઈએ આ કપડાંનો ફરક છે આ ગુલામી માણસ છે હું ને તમે જ્યારે પરદેશી કપડાં પહેરીએ છીએ ત્યારે કમ્ફર્ટનો વિચાર ઓછો કરીએ છીએ પણ ફેશનનો વિદા વિચાર વધારે કરીએ છીએ આ એ ગુલામી જ છે ભારત ભારત ગુલામ આઝાદ થયું હોય એવું હું માનતો નથી ભારત ગુલામને ગુલામ જ થતું જાય છે એમાં કોઈ વિકાસ પણ નથી આ વિનાશના રસ્તે ચાલી રહ્યા છીએ આપણે